बाळको पेज नंबर 24 बाळको आंसर छे स तो बाळको अहींया जुओ आपणे 1 2 3 4 ने आपणे क्रम आपेला छे बराबर तो 1 અને 2 એ કઈ રીતે લખાય એ આપણે અહીંયા આપેલું છે તો આપણે 1 અને 2 આ રીતે પહેલા લખીશું બરાબર પછી છે 3 અને 4 તો 3 અને 4 ની અંદર આપણે એ આપ ટાઈપ થશે પ લખીશું પછી બાળકો અહીંયા આપણે પ ની અંદર त्रासी लीटी करीशू एटले ए थई जशे आखो स बराबर एज रीते अहींया हवे आपणे आपी छे तो आपणे आने पछी अहींया आम जॉइन करीशू बराबर तो आ प थयो बाळको हवे आ प छे ए प नी अंदर आपणे त्रासी लीटी करीशू तो थई गयो स एज प्रमाणे आपणे आनी अंदर पण आखो स बनावानो छे हवे अहींया जुओ आखो स छे तो ए टपका छे तो आपणे पेन्सिल थी एने पूरो स करीशुं जो बाळको अहींया पाछो एक अने बे क्रम पछी एने आपणे सीधी लीटी करीशुं पछी वच्चे त्रासी लीटी करीशुं आनी अंदर प आपेलो छे त्रासी लीटी करी एटले स हवे अहीं टपकाथी आपणे त्रणे जोड़वानुं छे हवे आपणे आमां बधामां आखा स आपेला छे तो आपणे पेन्सिलथी एने पूरो स लखवानो छे આ રીતે આપણે આખો સ્ર લખી દેવાનો છે જેમ આપણે સ્ર લખ્યો એવી જ રીતે ત્રણની અંદર આ ત્રાસી લીટી છે પછી એ આ ત્રાસી લીટીને આપણે બીજી ત્રાસી લીટી જોઈન કરી છે પછી એની બાજુમાં ઊભી એક દાદાજીની લાકડીની જેમ કર્યું છે એટલે આખો ત્ર થઈ ગયો છે એ જ પ્રમાણે જ્ઞની અંદર પહેલાં ર કરવાનો પછી ઉપર એને આમ કરીને આમ રાઉન્ડ કરવાનો અને પછી દાદાજીની લાકડી કરવાની એટલે આખો જ્ઞ થઈ જાય તો જેમ આપણે સ લખ્યો એવી જ રીતે આપણે ત્ર અને જ્ઞ પણ લખીશું આપો વિષય ગુજરાતી ધોરણ 2 વિડિયો નંબર 30 ચોપડીની અંદર પેજ નંબર 25 બાળકો અહીંયા શું લખ્યું છે કે યજ્ઞનો ઘોડો સંવાદમાં તમે જે વાક્યમાં શબ્દ નીચી લીટી કરી હોય તેવા 4-5 વાક્ય અહીં લખો તો બાળકો આપણે પહેલાં યજ્ઞનો ઘોડો જે આપેલું છે એના નીચે આપણે લીટી કરીશું યજ્ઞનો ઘોડો તો 2 ઋષિકુમારો છે ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે આ તો રાજા રામચંદ્રનો ઘોડો છે લવ સૈનિકને જમીન પર પછાડે છે અજબ છોકરાઓ લાગે છે બાળકો આ તમે જોઈ ગયા છો પાઠ આખો એમાં આપણે 4-5 વાક્યો નીચી લીટી કરી છે હવે આ વાક્યો આપણે પાછળ લખીશું તો પહેલું વાક્ય છે 2 ઋષિકુમારો છે 2 ઋષિ કુમારો છે બીજું વાક્ય જોઈશું આપણે ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે ઋષિ કુમાર ઘોડાને
લઈ જાય છે। પછી બાળકો ત્રીજું વાક્ય છે, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે। આ તો રાજા રામ ચંદ્ર જીનો ઘોડો છે। હવે એની નીચેનું બાળકો વાક્ય છે, લ સૈનિકને જમીન પર પછાડે છે। લ સૈનિકને જમીન પર પછાડે છે। હવે પાંચમું વાક્ય લખીશું, અજબ છોકરાઓ લાગે છે। અજબ છોકરાઓ લાગે છે। અને અહીંયા આપણને આવું ચિહ્ન આપેલું છે, એ આપણે કરીશું। જવાબ લખો બાળકો, અહીંયા પ્રશ્ન આપેલા છે એના આપણે એક બે વાક્યમાં જવાબ લખવાના છે। સીતાજી ક્યાં રહેતા હતા? તો સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા। તો આપણે અહીંયા લખીશું, વાલ્મીકિ ઋષિના આશ્રમમાં। સીતાજીના પુત્રના નામ લખો, તો લવ અને કુશ। એમને કયો ઘોડો પકડ્યો હતો? તો શ્રી રામનો। બે નાના છોકરાઓએ કોને હરાવી દીધા? તો સૈનિકોને। બાળકો પેજ નંબર 26, હિંચકાની મોત। આમાંથી કઈ કઈ વસ્તુઓનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકો? ત્યાં રાઈટની નિશાની કરો, તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે કહો। તો જુઓ બાળકો, આ છે પૈડું। તો પૈડાને આપણે દોરી બાંધીને એને હિંચકારનો તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, ઝાડ ઉપર લટકાવીને। તો બાળકો આમાં આપણે રાઈટ કરીશું। પછી બાળકો, આ સ્કૂલ છે, તો આ સ્કૂલનો ઉપરનો જે ભાગ છે એ ઉપરના ભાગને આપણે લટકીને પણ હિંચકા ખાઈ શકીએ છીએ। તો અહીંયા રાઈટ। આ સીડી છે બાળકો, તો સીડીને આપણે આડી ગોઠવી અને એના ઉપર પણ હિંચકો ખાઈ શકીએ છીએ। આ દોરી છે, જે નટ લોકો આનો ઉપયોગ કરે છે, તો આ દોરી ઉપર પણ લટકીને આપણે હિંચકા ખાઈ શકીએ છીએ। આ ઝાડની ડાળી છે, ઝાડની ડાળી